આ રીતે આપણી છે તૈયારી એને સારી રીતે જે દેવ દેવ કરતા પ્રથમ દેવ કરતા નવો જિલ્લો છે મારા આણંદ માં આંકડા વધે ચિંતા હોય સિવિલ ઉપર તો વિકેન્ડ પડતો હોય કે આ બધું ઘણી બાબતો છે આમાં નાનું નાનું આપણે ચલાવવું જોઈએ પહેલું પ્લાનિંગ અમારું એવું છે કે 1000 બેડની કેપેસિટી પરંતુ આપણે અત્યારે થર્ડ વેવ ઉપેક્ષિત છે એની તૈયારી કરી રહ્યા છીએ. એ તૈયારીના ભાગરૂપે ખાસ કરીને ગત સેકન્ડ વેવની અનુભવને ધ્યાને લેતા ઓક્સિજન કેપેસિટી વધારવાની ખૂબ જરૂરિયાત માલુમ પડે છે. એ પ્રમાણે એક તો સિવિલ હોસ્પિટલ ખાતે બેડ કેપેસિટી વધારવી, ગયા વખતે 100 બેડ હતા એની બદલે 300 બેડ કરવાનું આયોજન હાથ ધરેલ છે. એ ઉપરાંત સીએચસી પીએચસી ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટનું જે નિર્માણ કરવામાં આવી રહેલ છે એ ખૂબ ઝડપથી થાય અને ખાનગી તબીબી પ્રેક્ટિશનર્સ મિત્રો જે છે એ પણ પોતાની હોસ્પિટલોમાં ઓક્સિજન ફેસિલિટી વધારે. જે તબીબી મિત્રો ગયા વખતે કોવિડમાં જેમણે સેવા આપી, જેમની હોસ્પિટલો આપણે ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી, એ તમામ મિત્રો મોટી સંખ્યામાં અત્રે હાજર છે અને તમામ મિત્રોએ જ્યાં શક્ય છે ત્યાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટેની તૈયારી બતાવી છે. ખૂબ આનંદની વાત છે અને આપણા જિલ્લાની ઓછામાં ઓછી 1000 ઓક્સિજન બેડની કેપેસિટી થાય એ પ્રમાણેનું આયોજન કરવા માટે આજરોજ એક સમીક્ષા બેઠક હાજર ધરી હતી. પ્રાંત અધિકારી શ્રી વેરાવળ, સીડીએચઓ શ્રી અને સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ઇન્ચાર્જ અને બધા આઈએમએના પ્રતિનિધિ મિત્રો આ બેઠકમાં હાજર છે અને ખૂબ સકારાત્મક ચર્ચા કરી અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી થર્ડ વેવને પહોંચી વળવા માટેની પૂરતી તૈયારીમાં બધાનો સહયોગ મળશે એવી ખાતરી આપી.